ફી નિયમનો કાયદો લાદવામાં આવ્યો છે પણ વાલીઓમાં હજી પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને આ જ રોષની સાથે વીટીવી હવે વાલીઓની વહારે આવ્યું છે તે વિશે હવે વાત કરીશું. ફી નિયમનો કાયદો આ એક વર્ષ થવા આવ્યું છે. સુપ્રીમ અદાલતનો ચુકાદો પેન્ડિંગ બોલાઈ રહ્યો છે પણ ખાસ કરીને વાલીઓની વારે હવે વીટીવી આવી રહ્યું છે. ફી વધારાનો જે મામલો છે તેમાં હવે વાલીઓ પણ હેરાન પરેશાન થઈ ચુક્યા છે, કારણ કે શાળા સંચાલકોની જે મનમાની છે તેની સામે હવે વાલીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. 2018-19 થી ફી જે છે તે પહેલા જ એડવાન્સમાં માંગવામાં આવી રહી છે. શિક્ષણ અધિકારી પણ ઘોર નિંદ્રામાં હોય તેવા આરોપ વાલીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. ફી નિયમનના કાયદાનો અમલ ન કરાતો હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરાઈ રહ્યો છે. વાલીઓ તેઓ કહી રહ્યા છે કે શાળામાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, તેમના બાળકો ભણી રહ્યા છે, તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, સાથે જ તેમની પાસેથી એડવાન્સ ફી ઉઘરાવવાની વાત પણ કરવામાં આવે છે. આ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાયા છે. દિવ્યા, ફી નિયમનનો જે કાયદો છે તે ઓન પેપર દેખાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે, બીજી તરફ શિક્ષણ મંત્રી જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેનું નિવેદન પણ આવ્યું હતું. ત્યારબાદ હવે વાલીઓનું કેવી અસર જોવા મળી રહી છે, આ નિવેદન બાદ વાલીઓ શું કહી રહ્યા છે? જે ખુશાલી જણાવી દઉં કે ફી નિયમનને જે મુદ્દો ઉઠ્યો છે, કેટલાક સંચાલકો દ્વારા એડવાન્સ ફીની માંગ કરવામાં આવી રહી છે, તેને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદન આપ્યું હતું કે સંચાલકો દ્વારા જે ફી ઉઘરાવવામાં આવે છે તે અત્યારે હાલ ભરવામાં આવે, જેને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં કે ફી નિયમનનો જે કાયદો છે તેને વાલીઓ સતત વિરોધ પણ કરી રહ્યા છે, સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ પણ કરવામાં આવી રહી છે. સ્થિતિ ચર્ચા કરીશું વાલી પાસેથી કે જે સંચાલકો દ્વારા જે ફી ઉઘરાવવામાં આવી રહી છે, એક તરફ સરકાર પણ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી રહી છે, શું કહેશો? હેલો, સરકારશ્રી તરફથી જે વારે વારે રજૂઆત કરવામાં આવતી હતી એમાં વારે વારે લોકો જે પલટો મારે છે, એના માટે સૌથી પહેલા મારી સામે જે ગેજેટ કે જેની અંદર સરકારશ્રીએ એપ્રિલ 25, 2017 દિવસે જે એક્ટ પાસ કર્યો હતો, ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ઓફ ફીસ એક્ટ 2017, જેનું ગેજેટ મારી પાસે છે. એ ટાઈમે પણ તત્કાલીન મુખ્ય શિક્ષણમંત્રી હતા શ્રી ચુડાસમા સાહેબ, અને એમના જ નેતૃત્વ હેઠળ આ એક્ટ પાસ થયો હતો. ત્યાર પછી 2017 વિધાનસભા ચૂંટણી થઈને ફરીથી ચુડાસમા સાહેબ જીત્યા અને આજે શિક્ષણ મંત્રી બન્યા છે. એટલે એક પ્રકારનો આ એક ચુનાવી જુમલો જ કહી શકાય. જયારે એમને મતોની જરૂર હતી, પ્રજાની જરૂર હતી, જયારે એમને લાગ્યું કે અમે કદાચ ક્યાંક કાચા ઉતરીશું, તો એમને આ એક્ટ પાસ કર્યો અને એમને ઠેર ઠેર એના અભિવાદન સમારોહ પણ યોજ્યા, જેમાં મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, અન્ય મહાનુભાવો પણ હાજર હતા અને જાહેરમાં કહેતા હતા કે અમે એક્ટ લાવ્યા, અમે વાલીઓ પરનું ભારણ દૂર કર્યું, અમે આમ કર્યું. પણ જયારે હવે અમને લાગ્યું કે એમને 2019 ઇલેક્શન આવે છે, ઇલેક્શન ફંડની જરૂર છે, એટલે હવે એ વાલીઓને ભૂલી ગયા અને હવે અમને સંચાલકો યાદ આવ્યા છે. જો શિક્ષણ મંત્રીશ્રીએ જે અવડાભાઈ નિવેદન આપ્યું કે વાલીઓએ સંચાલકો જે કહે તે ફી ભરવી જોઈએ, ખરેખર શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા સાહેબે સમજવું જોઈએ કે એક શિક્ષણ મંત્રી છે, એમની નૈતિક જવાબદારી છે કે તે પોતાની પ્રજાની સાથે ઉભા રહે અને એમને સંચાલકોને કહેવું જોઈએ કે જે કાયદો સરકારે નક્કી કર્યો છે 15, 25, 27 કે 30 નો, તે પ્રમાણે તમે ફી લો અને જે કઈ પણ ડિસિઝન સુપ્રીમ કોર્ટ આપશે એફઆરસી થ્રુ, એ પ્રમાણેનું જે કઈ પણ ડિફરન્ટ હશે તમે વાલીઓ પાસેથી ત્યારે રિકવર કરજો. એના બદલે ઉલટા ચોર કોટવાલકો ડાટે જે સિચ્યુએશન અહીંયા ઉભી કરી છે એમને, કે ભાઈ ના, જે વાલીઓ છે તે પૂરેપૂરી ફી ભરી દે, જે ખરેખર યોગ્ય છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે શિક્ષણ મંત્રીશ્રીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું સુપ્રત કરી દેવું જોઈએ, કારણ કે તે પોતાની જવાબદારી નિભાવવામાં કુણા ઉતર્યા છે, કાચા પડ્યા છે. વાલીઓમાં પણ આ મામલે જે શિક્ષણ અધિકારીઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે સરકાર દ્વારા, ત્યાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. જે નિવેદનો આપ્યા છે, કેટલાક સંચાલકો દ્વારા પણ ઉઘાડી લૂંટ કરવામાં આવે છે, તમામે તમામ સમગ્ર ઘટના સરકારની સામે છે, શું કહેશો? આમાં તો સૌથી મોટો પ્રશ્ન સંચાલકોનો પણ છે. સંચાલકો અત્યારે વાલીઓ ઉપર એટલું બધું પ્રેશર કરી રહ્યા છે કે તમે અત્યારે ફીસ ભરી દો, અમે તમને પછી રિટર્ન કરીશું. પણ અમે એમ કહેવા માંગીએ છીએ કે વાલીઓ ફીસ ભરશે પણ એફઆરસી નો નિર્ણય જ્યાં સુધી આવે નહીં, એફઆરસી સંચાલકને એમ ના કહે કે તમારે આટલી જ વાલીઓ પાસે ફી લેવાની છે, તો સંચાલકો એ પહેલા આ ફી ઉઘરાવવાને યોગ્ય નથી. એફઆરસી કહેશે કે આ ફીસ તમે ભરો
તો અમે એ ફીસ ભરવા માટે રાજી છે. કેમ કે અત્યારે સંચાલકો 4 તારીખ સુધી ફી માટે રાહ જુએ, 4 તારીખ પહેલા અમને વાલીઓને કોઈ પણ ફી માટે ફોન ના કરે, અને સંચાલકોને એટલી પણ અમારા તરફથી વાલીઓ તરફથી અમે બાહેધરી આપીશું કે વાલીઓ કહીએ ભાગી નથી જવાના, એલસી એમની પાસે જ છે, અમે ફીસ ભરીશું, પણ જે એફઆરસી નક્કી કરશે એ જ ભરીશું. એ પહેલા એ અમને વાલીઓ પાસે આટલું બધું પ્રેશરાઇઝ કરી ના શકે કોઈ પણ સંજોગોમાં. સુપ્રીમ કોર્ટમાં ચુકાદો અનામત છે ત્યારે સરકાર દ્વારા પણ આજે રજૂઆત કરવામાં આવી રહી છે. હવે આગામી જે 4 એપ્રિલ છે ત્યારે ચુકાદો આવનાર છે, જેને લઈને પણ ઘણી અટકણો છે. સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. અને વાલીને પૂછવા માંગીશ કે સંચાલકો દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે, સરકાર દ્વારા જે નિવેદનો આપવામાં આવે છે, શું કહેશો? બસ હમ યે બોલના ચાહતે હૈ કે સરકાર ને નિયમ બનાયા લેકિન લાગુ નહીં કર રહે ઉસપે. અબ સરકાર યે સરકાર કા માનના યે કે ફીસ વો કમ કર નહીં રહે કે ઓર સ્કૂલ વાલે જિતની ભી ફીસ હો વસૂલ સકતે હૈ, લેકિન યે કબ તક ચલેગા? યે અબ યે શિક્ષા મે અપના યે સ્કૂલ અપની મનમાની ફીસ લે રહી હૈ, સરકાર અપના ફેસલા નહીં સુના રહી હૈ, એસા કબ તક ચલેગા? સરકાર ને અપના ડિસિઝન સુના દિયા હૈ લેકિન ઉસકો લાગુ નહીં કર રહી, લેકિન યે કબ તક ચલેગા? એક ગૃહિણી પરેશાન હો રહી હૈ, ઘર કા કામ કરે યા બચ્ચો કો પઢાએ લિખાએ, વો અપની જોબ ભી કરતી હૈ, બહુત સી એસી હોતી હૈ, લેકિન સરકાર કો ઇસસે કોઈ મતલબ નહીં હૈ. આગામી તમારી વાલી તરીકે એક રણનીતિ શું હશે? આગામી વાલી તરીકે જો નિર્ણય જલ્દી નહીં આવે તો આગળ એવું થશે કે બધા વાલીઓ મળીને અગર થશે તો કદાચ અમે વિધાનસભાનો ઘેરાવ કરીશું. એ હું આ કહેવા માંગુ છું બધા વાલીઓને કે આ વસ્તુ આપણે કરવી જ પડશે. જો ભેગા નહીં થઈએ તો કશું નહીં થાય. જો સરકાર દર વખતે નિયમ બદલતી રહેશે, અને જો નિયમ બદલતી રહેશે તો આપણે આ જે શિક્ષણની જે તાનાશાહી છે જે ટ્રસ્ટી તરફથી આવી રહી છે આપણે સહન કરવી પડશે, અને જીવન બની રહેશે. અને જે નિયમ આવ્યો છે એ પ્રમાણે જો નહીં આવે ચુકાદો તો નેક્સ્ટ ટાઈમ એવું લાગશે કે આપણે વિધાનસભાનો ઘેરાવ કરીશું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વાલીઓ જયારે રજૂઆત કરવા ગયા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે અમે વાલીઓના પણ વાલીઓ છે, વાલીઓ કરતા પણ અમને વિદ્યાર્થીઓની વધારે ચિંતા હોય છે. વાલીઓમાં પણ અત્યારે એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે શું આજ વાલીઓની એમને ચિંતા છે કે અત્યાર સુધીમાં જેટલી રજૂઆતો કરવામાં આવી છે તેમ સુધી હાથ કરીને અત્યાર સુધી સરકાર બેસી રહી છે. જી ખુશાલી, આભાર દિવ્યા સમગ્ર માહિતી આપવા બદલ. તો હવે જોવું રહેશે કે જે નિવેદન આવ્યું છે તેના બાદ વાલીઓ ઉપર તેની કેવા પ્રકારની અસર પડે છે, વાલીઓની હવે આગળની રણનીતિ કયા પ્રકારની રહેશે, કારણ કે વાલીઓમાં રોષ અત્યારે આસમાને પહોંચી ગયો છે અને ખાસ કરીને સરકાર સામે પણ હવે તેઓએ બાયો ચડાવી છે.